स्टूडेंट्स आपणे જોઈશું એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન ધ જંગલ બે છોકરાઓ જંગલમાં અમિત વોઝ ઇન આસામ હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન અમિત આસામમાં હતો તે તેના ફ્રેન્ડ ભૂપેન સાથે ત્યાં રહેતો હતો અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ યોર ફોરેસ્ટ હેવ થિક બુશીસ લોંગ ક્રીપર્સ થિક ટ્રીઝ શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ ધ લીવ્સ ઓફ અ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી ડુ આન્ટ સ્કેટ ઓન ધેમ અમિત શું પૂછે છે ભૂપેનને કે આસામ ખૂબ સુંદર છે ત્યાં જંગલો છે નદીઓ છે અને તમારા અહીંના જંગલો કેવા છે ખૂબ જ ગાઢ છે લોંગ ક્રીપર્સ લાંબા વેલા છે ગાઢા વૃક્ષો છે ટૂંકા વૃક્ષો છે ઊંચા વૃક્ષો પણ છે અને જે બનાના એટલે કેળાના જે છોડ છે એ પણ ખૂબ જ ગ્લોસી એટલે સુંવાળા છે તો શું એના પર કીડીઓ સ્કેટિંગ કરતી હશે ભૂપેન સે સ્માઇલિંગ સર્ટેનલી દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન દે ભૂપેન કહે છે હસીને હા ચોક્કસ જ કીડીઓને ખૂબ જ મજા આવતી હશે અમિત સેઝ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ અમિત પૂછે છે કે અહીંયા બધા વૃક્ષો કેમ ઊંચા છે ભૂપેન સેઝ દે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ્સ ઓફ રેઇન ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ એન્ડ વી હેવ થિક ફોરેસ્ટ શું કહે છે ભૂપેન કે એટલા માટે કારણ કે વૃક્ષો ખૂબ જ ઊંચા છે કેમ કારણ કે અહીંયા ખૂબ જ વરસાદ પડે છે અને અહીંયાની જમીન પણ ખૂબ જ ફળદ્રુપ છે અને અહીંયાના જંગલો પણ કેવા છે ગાઢ છે જ્યાં ગાઢ જંગલો હોય ત્યાં વરસાદ વધારે પડે અમિત સેઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ વી ઓલ્સો હેવ ફોરેસ્ટ અમિત કહે છે કે અમારા અહીંયા ડાંગ જિલ્લામાં પણ ખૂબ બધા વૃક્ષો છે અને જંગલો છે ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ ભૂપેન કહે છે કે ગુજરાત તો સિંહો માટે ખૂબ જ ફેમસ છે હે ને અમિત સેઝ યસ વી હેવ અ લાયન સેન્ચુરી વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ દેર આર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ અમિત શું કહે છે કે હા અમારા અહીંયા સિંહો માટેનું અભયારણ્ય છે કે જે ગીર જંગલમાં આવ્યું છે વાઇલ્ડ એસ એટલે કે જંગલી ગધેડા માટેનું પણ અભયારણ્ય છે રીંછ માટેનું પણ છે અને ઘણી બધી પક્ષીઓ માટેના પણ અભયારણ્ય છે પછી શું પૂછે છે અમિત ભૂપેનને કે અહીંયા આસામમાં જંગલી પ્રાણીઓ પણ છે ભૂપેન સેઝ ઓ યસ અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇટ હેઝ એલિફન્ટ્સ વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વેમ્પ ડિયર વી સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ ભૂપેન શું કહે છે કે હા અમારા અહીંયા જંગલી પ્રાણીઓ છે કાઝીરંગા જે છે એ અહીંયા એક શિંગડાવાળા રાઇનોસોરસ માટે ફેમસ છે અને એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળ્યું છે અહીંયા હાથી જંગલી ભેંસ ડિયર એટલે કે હરણ એ બધું પણ છે નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે અમારામાંથી કેટલાક બાળકો શાળાના કેમ્પમાં જશે ક્યાં જશે કાઝીરંગા અને ત્યાં અમે હાથી અને બીજા કેટલાક પ્રાણીઓ પણ જોઈશું અમિત સેઝ વિલ ઇટ બી અ રિયલ કેમ્પ વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ અમિત શું પૂછવું હોય સાચે કેમ્પ જેવું હશે તમે ટેન્ટમાં રહેશો અને ખાવાનું જાતે બનાવશો ભૂપેન સેઝ યસ વી વિલ કેન યુ જોઈન અસ ભૂપેન કહે છે કે હા તારે અમારી સાથે આવવું છે અમિત સેઝ યસ વાય નોટ ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી અમિત કહે છે કેમ નહીં હું તારી સાથે આવીશ તે મારા માટે ખૂબ જ સારો અનુભવ રહેશે ભૂપેન સેઝ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ વી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર ડુ જોઈન અસ ભૂપેન શું કહે છે કે આપણે ટ્રેકિંગ એન્જોય કરીશું ટ્રેકિંગ એટલે પર્વત પર ચડવું તે પછી ગાઈશું ડાન્સ કરીશું અને એન્જોય ધ બોનફાયર બોનફાયર એટલે જંગલમાં પેલી રાત્રે આગ લગાવીને જે તાપણું કરવામાં આવે એને કહેવાય બોનફાયર તો તું અમારી સાથે ચોક્કસ આવ અમિત સેઝ આઈ લાઈક ઇટ અમિત કહ્યું મને તે ગમશે ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ આવતા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જશે On the first day, they went out together to explore the forest. પહેલા દિવસે તેઓ બંને જંગલમાં ફરવા જશે. They saw many birds, insects, animals. તેઓએ ઘણા બધા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓ જોયા. During
their visit. They lost their way, but soon they got back on the track. જ્યારે લોકો જંગલમાં ગયા હતા ત્યારે રસ્તો ખોવાઈ ગયા હતા, પણ તરત જ પછી એ લોકો પાછા રસ્તે ચડી ગયા. Those moments were really thrilling for them. અને એ જે moment, એ જે ક્ષણ હતા એમના માટે ખૂબ જ રોમાંચિત હતા, એડવેન્ચરસ હતા. On the second day, it was late in the evening. બીજા દિવસે સાંજે મોડું થઈ ગયું હતું. The boys were a long way off from the camp. અને આ બે છોકરાઓ હતા એ કેમ્પથી ખૂબ જ દૂર જતા રહ્યા હતા. They were walking along the Brahmaputra river. Brahmaputra નદીના કાંઠે ચાલી રહ્યા હતા. They could hear the cries of animals all around them. અને એટલા બધા દૂર જતા રહ્યા હતા કે હવે એ લોકોને જંગલના પ્રાણીઓનો અવાજ આવવા માંડ્યો. ભૂપેન સેઝ, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ભૂપેને શું કહ્યું, ફટાફટ ચાલ, આપણે કેમ્પ પર ફટાફટ પહોંચી જઈએ, નહીં તો આ પ્રાણીઓ શું કરશે, આપણને અહીં પકડી લેશે. પછી દે હિયર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ. અમિત વોઝ એક્સાઇટેડ. ત્યારે એ લોકોને શું સંભળાયું, એલિફન્ટનો અવાજ સંભળાયો ત્યારે અમિત ખૂબ જ એક્સાઇટ થઈ ગયો હતો. અમિત સેઝ ઇન એન એક્સાઇટેડ વોઇસ, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? અમિત શું કહે છે એકદમ ઉત્સાહમાં આવીને, તને લાગે છે કે આપણને કોઈ એલિફન્ટ જોવા મળશે? ભૂપેન સેઝ, વેટ. ભૂપેને કહ્યું, ઊભો રે. સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અચાનક જ ભૂપેન થોભી ગયો અને અમિતનો હાથ પકડી લીધો. ધે સુડ સ્ટીલ એન્ડ લિસન. તેઓ આમ જ ઊભા રહ્યા અને અવાજ સાંભળવાની કોશિશ કરી, તો શું અવાજ આવ્યો, થમ્પ થમ્પ થમ્પ. મોટેથી અવાજ આવ્યો, થમ્પ થમ્પ થમ્પ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એક મોટું પ્રાણી એમની તરફ આવી રહ્યું હતું. આ પાઠ આપણે આજે અહીંયા સુધી રાખીએ, અડધો ભાગ આપણે કાલે જોઈશું. થેન્ક યુ.